धोरण 11 विषय छे नामाना मूळ तत्वों। प्रथम कसोटीनुं प्रश्नपत्रनुं परिरूप आपणे जोवाना छे, एटले के नमूनानुं जे पेपर आवे ए केवुं आवे। अने 50 गुणनुं आ पेपर छे, एमां आपणे पहेला ब्लू प्रिंट पण जोई लईए। ब्लू प्रिंट एकवार आपणे बनावेली ज छे, परंतु एकवार वधारे विगतवार समजी लईए। 3 માર્ક્સના આપણને 6 પ્રશ્નો પૂછાશે, ત્યાર પછી 4 માર્ક્સના 2 પ્રશ્નો, ત્યાર પછી 4 પ્રશ્નો 3 માર્ક્સવાળા, અને ત્યાર પછી જે 6 માર્ક્સવાળો પ્રશ્ન છે એ અટી ટૂંકા એટલે વિકલ્પો, અને ત્યાર પછી એક વાક્યમાં જવાબ। આ બધું આપણને પૂછાશે, પરંતુ પેપર કેવું આવવાનું તે આપણે જોવાનું છે। આ બ્લૂ પ્રિન્ટ છે, ક્યાંથી શું પૂછાય। તે વખતે આપણને જીએસટી નહીં હતું, એટલે જીએસટીમાંથી અહીં આપેલું નથી, પણ આમદનમાંથી શું પૂછાય, હિસાબી પદ્ધતિમાંથી શું પૂછાય, બધામાંથી શું પૂછાય એ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો। પેપર કેવું આવશે એ જોઈ લઈએ। અહીંયા જોઈએ પહેલાં વિભાગ એ, તો વિભાગ એની અંદર 6 ગુણ છે, વિભાગ બીની અંદર પણ 6 ગુણ છે, વિભાગ સી 12 ગુણનો છે, વિભાગ ડી 8 ગુણનો છે અને 18 ગુણ છે। આ 6 ક્યાંથી પૂછાશે એ પણ આપણે જોઈ લઈશું, આ 6 ક્યાંથી પૂછાય એ પણ જોઈ લઈએ। આ જે વિભાગ સી છે એમાં કેટલા પ્રશ્નો પૂછાવાના છે, 3 માર્ક્સવાળા 4 પ્રશ્નો। પહેલો પ્રશ્ન ક્યાંથી પૂછાશે, તો હિસાબી સમીકરણમાંથી, પહેલું જે હતું એમાં હિસાબી સમીકરણ નહીં પણ પારિભાષિક શબ્દો। બીજું ખાતાઓના પ્રકારો છે એમાંથી એક પૂછાશે, ત્રીજું આપણને હિસાબી સમીકરણ જે પાંચમું ચેપ્ટર છે એમાંથી, અને એક આવશે આપણને ખાસ આમનોનમાંથી, એટલે એ 3 દાખલા આપણને ખબર પડી જાય। ત્યાર પછી જે 8 માર્ક્સ છે એ 8 માર્ક્સમાં એક કાચું સરવાયું ને એક ખાટા વહી। હવે 18 માર્ક્સના 3 છે, એમાં પહેલાંમાં આમનોન પૂછાશે, ત્યાર પછી પેતાનોન પૂછાશે, અને ત્યાર પછી રોકકર મેળ પૂછાશે, એટલે આપણા 50 માર્ક્સ થઈ જાય। હવે વાત કરીએ ક્યાંથી પૂછાય, જો કેટલા માર્ક્સનું છે, આ 4 માર્ક્સ 4 માર્ક્સ, 8 માર્ક્સ, 4 માર્ક્સ, 8 8 5 4 ને 4, પરંતુ એક જીએસટીનું ચેપ્ટર છે ત્રીજું, એમાંથી 2 માર્ક્સનું પણ આપણને પૂછાઈ શકે, એટલે વિકલ્પ અને એક વાક્યમાં જવાબ, એમાંથી બીજું કંઈ જ પૂછાતું નથી, એટલે આ જ બ્લૂ પ્રિન્ટ આપણી સાચી રહેશે, કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી। પ્રથમ પરીક્ષાની બ્લૂ પ્રિન્ટની અંદર તમે જોઈ શકો કે આપણને જે વિભાગ એ છે ક્યાંથી પૂછાય, તો ચેપ્ટર નંબર 2માંથી, ચેપ્ટર નંબર 2 એટલે વ્યવહારની દેવરી અસર, ચેપ્ટર નંબર 3 એટલે આમનોનમાંથી, 4 એટલે પેતાનો, અત્યારની વાત નથી કરતો, મેં જૂના ચેપ્ટરની વાત કરું છું જ્યારે જીએસટી નહીં હતું, 5મું એટલે હિસાબી સમીકરણ, 5મું એટલે પેતાનોન, 6ઠું એટલે આપણે પેતાનોન, પછી ઉપર જોઈ એટલે 6ઠું ચેપ્ટર કયું છે, રોકકરમેર, 7મું ચેપ્ટર છે ખાસ આમનો, અત્યારે 8મું છે। ત્યાર પછી જોઈએ બી છે, બી ક્યાંથી પૂછાવાનો એ પણ જોઈ લે, બી 1 પહેલા ચેપ્ટરમાંથી, ત્યાર પછી ત્રીજું એટલે તમે અહીંયા જોઈ શકો કયું છે, આમનોન, ત્યાર પછી 4ઠું ચેપ્ટર કયું છે, 4થું આપણને નથી પૂછેલો, પછી 5મું છે, 5મું ચેપ્ટર પેતાનોન, ત્યાર પછી 6ઠું ચેપ્ટર રોકકરમેર, 7મું ચેપ્ટર ખાસ આમનોન, અને 8મું ચેપ્ટર ખાટા વહી ખટવણી। હવે જે 3 જે મેં કીધા એ પહેલાં 1 2 3 અને 4, આ કયું છે, ખાસ આમનોન, આ હિસાબી સમીકરણ, આ વ્યવહારોની બેવરી અસર અને પારિભાષિક શબ્દો। હવે જે મોટા સવાલ છે, જે 4 માર્ક્સવાળા 2, એ ખાટા વહી ખટવણી અને કાચું સવાયું, અને આ 3 એટલે આમનોન, પેટાનોન અને રોકકરમેર। હવે પેપર જોઈએ, કેવું પેપર આવે, પેપરમાં તમને વધારે ખબર પડશે। પહેલાં 6 તમને વિકલ્પો પૂછાશે, જો અહીંયા ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી, નમૂના તરીકે માલ વેચવામાં આવે ત્યારે શું લખાય, મિલકત ખરીદતા થયેલ ખર્ચ, ઉધાર વેચેલ માલ પરત કરવામાં આવે ત્યારે શું મોકલવામાં આવે, 2 ખાનાવાળા રોકકરમેર કેટલી રીતે તૈયાર કરવામાં આવે, તો 3 રીતે, કયા ખાના અને ચોપાનો રાજા હતા ખાટા વહીને, આપણે જવાબ નથી જોતા, આ તો ખાલી આપણે જવાબ બોલી દીધા, બાકી જવાબનું કંઈ કામ નથી, તમને બધું જ ખબર છે। વિભાગ બી, વિભાગ બીમાં શું પૂછાય, તો વિભાગ બીની અંદર 6 સવાલ પૂછાવાના છે, પહેલું સ્થિર નાણાં મૂલ્ય, આમનોન, જમાનોન, NEFT અને RTGSનું પૂરું નામ, અને ત્યાર પછી ખાસ આમનોન અને સરભર ખાતું। વિભાગ સીની અંદર મેં તમને કીધું એ પહેલાં ચેપ્ટરમાંથી 3 સવાલ, ત્યાર પછી ખાતાઓનું વર્ગીકરણ એટલે બીજું જે ચેપ્ટર છે એમાંથી 6 ખાતાને વર્ગીકરણીએ તો 3 માર્ક્સ મળી જાય। ત્યાર પછી હિસાબી સમીકરણ છે A=C + L, ત્યાર પછી એક તમે ખાસ આમનોન જોઈ શકો, આ દેવાદાર છે, ત્યાં દેવાદાર પર લેણી હુંડી લખેલી છે, સ્વીકારેલી છે, એટલે લેણી હુંડીથી અશુક આવવાનું, નમૂના તરીકે મફત વેચ્યો એટલે જાહેરાત ખર્ચ તે ખરીદાવાનું, પંકજને ચૂકવાના યોગેશે કબૂલ્યા, પંકજને ચૂકવાના પંકજ લેનાર ને યોગેશે કબૂલ્યા, યોગેશ આપનાર એટલે યોગેશ જમા। ત્યાર પછી ખાસ આમદનમાંથી એક આપણને 18મા પણ આપી શકે ઓપ્શન, એટલે એ પણ કામ લાગશે। વિભાગ ડી, વિભાગ ડીની અંદર તમે જોઈ શકો 4 માર્ક્સના 2, તો પહેલાં આપણને પૂછેલું શું છે, તો ખટવણી કરવાની છે, એટલે તમારે 2 આમદન લખવાની અને ખટવણી,
આમદન શું લખીશું? તો આમદનમાં પહેલાં 39,000 રોકડા અને 60,000 અંગત ફર્નિચર. એટલે 39 રોકડા એટલે રોકર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. હવે તમારે 3 ખાતા બનાવવાના. કયા કયા? એક રોકર ખાતું, એક ફર્નિચર ખાતું ને એક મૂડી ખાતું. રોકરની ઉધાર બાજુ મૂડી લખવાનું, ફર્નિચરની ઉધાર બાજુ મૂડી લખવાનું, અને મૂડીની જમા બાજુ રોકર અને ફર્નિચર લખવાનું, એટલે પૂરું થઈ જાય. 11,000 બેંકમાં ભર્યા એટલે બેંક ખાતે ઉધાર, કેમ કે બેંક લેનાર કહેવાય. શું લખવાનું? બેંક ખાતે ઉધાર, તે રોકર ખાતે. એટલે રોકરની જમા બાજુ બેંક લખવાનું અને બેંકની ઉધાર બાજુ બેંક ખાતાની ઉધાર રોકર લખવાનું. ત્યાર પછી વાત કરીએ, એક બનાવવાનું છે કાચું સરવૈયું. કાચું સરવૈયું આમાંથી લખવાનું, આમનોનમાં જે ઉધાર, મૂડી આમનોનમાં ઉધાર એટલે જમા કરીશું, બેંક સેલકને ઉધાર, મળેલ એટલે જમા થાય, દેવી ઊંડી જમા, ઉપહાર ઉધાર, બેંક ઓર્ડ્રાફ્ટ જમા, સ્ટેશનરી ખર્ચ કહેવાય ઉધાર, ગલખાત ખર્ચ કહેવાય ઉધાર, લેણદાર દેવું જમા, પ્રોવિડન્ટ ફંડ જમા, મળેલ વ્યાજ જમા, લીધેલી લોન જમા, દેવાદાય મિલકત કહેવાય ઉધાર, રોકાણો ઉધાર, પ્રોવિડન્ટ ફંડના રોકાણો ઉધાર આવશે, પ્રોવિડન્ટ ફંડ આવે તો જમા આવે, જાહેરાત ખર્ચ ઉધાર આવશે ને લેણી હુંડી ઉધાર આવશે. આટલું કરો એટલે એના પર 4 માર્ક્સ મળી જાય. વિભાગ ઈ, વિભાગ ઈની અંદર 6 માર્ક્સવાળા 3 પ્રશ્નો. તો પહેલાં 3 ખાનાઓ રોકડ મેળ, આ આપણે અત્યારે એકમ કસોટીમાં પણ પૂછાયો હતો, 3506 રોકડ સિલ્લક એટલે બાકી આગળ લાવ્યા ઉધાર બાજુ અને રોકડ બાકી આગળ લાવ્યા જમા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ. ત્યાર પછી પરાગને માલ વેચેલો છે, રોકડ વટાવે એટલે રોકડ વટાવે એટલે 200 રૂપિયા વટાવમાં અને 1800 રૂપિયા કરવાના જમા બાજુ પર આપણે લખી દેવાના. વેચાણ એટલે ઉધાર બાજુ પર પૈસા આવે એટલે. ત્યાર પછી 4,000 10% અને 5% આ જમા બાજુ લખવાનું, કંઈક ખરીદ્યો છે એટલે 4,000 10% એટલે કેટલા થઈ? 4,000 10% એટલે 400 એટલે 3600 આવે, અને 3600 5% એટલે 180. આ 180 તમારે વટાવમાં લખવાના. 60,000 માલ અમીને વેચ્યો, અમીએ 40% રકમ રોકડે હતી એટલે જે આવશે વેચ્યો એટલે ઉધાર બાજુ પર લખવાનો, અને 40% એટલે 2800 રોકડમાં, અને બાકીના વધે એ 3200 કે કેટલા જે વધે તે 3200 વધશે, ને સોરી 4200 વધશે, એ આપણે ચેક તરીકે લખીશું. 6,000 ચેક મળ્યો, વિનોદે પોતાના જૂના દેવા પેતે બેંકમાં ચેક મળ્યો એટલે આવે તો ઉધાર બાજુ લખવાનું, 6,000 લખવાના અને 50 રૂપિયા વટાવમાં લખવાના. 2,000 NEFT એટલે જમા બાજુ પર લખવાનું પગાર, અને NEFT એટલે બેંકના ખાનામાં 2,000, અને પાછી એક તારીખ લખવાની અને બેંકના ખાનામાં 5,000. આ છે 5 રૂપિયા છે. રેલવે નોડના ચેકથી ચૂકવ્યા, ચેકથી ચૂકવ્યા એટલે પૈસા જાય તો જમા બાજુ રેલવે નોડ લખવાનું અને બેંકના ખાનામાં 1500. આ દાખલો પણ ખૂબ જ અગત્યનો છે, અત્યારે તો આનાથી મોટો દાખલો પૂછેલો હતો, આપણને તો પરીક્ષામાં ખાલી આટલા જ પોઈન્ટ પૂછાય. ત્યાર પછી આમનોંધ, આમનોંધ લખવાની, સૌ પ્રથમ શરૂઆતની આમનોંધ છે, ત્યાર પછી વટાવવાળી છે, આમાં અડધા નાના ચેકથી છે એટલે બેંક લખવાની. ત્યાર પછી પુનિત ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું છે, બધું જ ફર્નિચરમાં 100 રૂપિયા બી ફર્નિચરમાં લખવાના, અને પુનિત ફર્નિચર માર્ટને જમા કરવાનું. નુકસાનીવાળો હોવાથી સુમૂલ્ય પરત કર્યો એટલે ખરીદેલો માલ પર, એટલે ખરીદ પરત ને સુમૂલ લેનાર કહેવાય. રાજશ્રી પાસેથી લેના મળ્યા, ગાલખાત પડી, ગાલખાત ખાતે ઉઠાડતી રાજશ્રી ખાતે, અને પુત્રની જીવન વીમા એટલે અંગત કહેવાય, અને આજનું વીમા પ્રેમ લખવાનું એટલે ઉપહાર ખાતે ઉધાર, આજના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે ચેક એટલે બેંક ખાતે. ત્યાર પછીની આગળની વાત કરીએ, આપણે કેટલીક આપણને વેચાણ નોન, ખરીદ નોન, ખરીદ પરત નોન, વેચાણ પરત બને છે. આ દાખલો પણ આપણે કરેલો છે, ન જોયો તો આપણા ડિસ્ક્રિપ્શનમાં જોઈને લિંકમાં જોઈ લો. આ ફર્નિચર છે એ મિલકત કહેવાય એટલે આવશે નહીં, એટલે ખરીદ નોનમાં લખવાનું છે, ક્યાં લખવાનું એકવાર જોઈ લેવાનું. ખૂબ જ અગત્યનો વિડીયો ગણાવી શકાય, સમજાઈ ગયું હશે તમને, અને બહુ જ સારી રીતે આપણે આ સમજ્યા હશે. એટલે આ હતો આપણું ટોટલ પેપર કેવી રીતના પૂછાવાનું એનું સોલ્યુશન. આપણે સોલ્યુશન નથી જોયું, પણ પેપર કેવું પૂછાશે એની આપણે વાત કરી છે. આ 2016માં આપેલું હતું, પરંતુ સંપૂર્ણ રીતે આ જ પ્રકારનું તમારું પેપર આવશે. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે બીજા એક વિષયની વાત કરીશું. આભાર.